જિલ્લા માધ્યમિક શાળા પ્રાથમિક માધ્યમિક શાળાના ઓરડાઓ શિક્ષક ક્વાર્ટર્સ બોયઝ હોસ્ટેલ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને આઈસીટી લેબ સહિત કુલ 1,587.74 લાખ ના ખર્ચે સુવિધાનું કામોનું કરાયેલું લોકાર્પણ. રાજપીપળાની એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે 5 વિદ્યાર્થીઓને નમોઈ ટેબ્લેટ વિતરણ સાથે 14 વિદ્યાર્થીઓને રૂપિયા 3 કઈ વાત છે પેલી લેબ અને સાહેબ ને પૂછી લેજો સરગવાનો સૂપ મળે ને છાયણો એટલો બધો આ બધા જે અંતર્ગત માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબની સરકારે 5 વર્ષની ઉપલબ્ધિમાં આ વર્ષે 1 તારીખથી 9 દિવસ સુધી અલગ અલગ વિભાગોની જે કામગીરી થઈ છે, આજે પ્રથમ દિવસે જ્ઞાનશક્તિ દિવસ તરીકે ગુજરાતની અંદર શિક્ષણના ક્ષેત્રે જે કામગીરી કરી છે, શિક્ષણને ઉપર ઉઠાવવા માટે શિક્ષણના અલગ અલગ વિભાગોમાં જે સરકારે પ્રયાસો કર્યા છે અને શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવાના પ્રયત્નો કર્યા છે, એ આજે જ્ઞાન શક્તિ દિવસ તરીકે આજથી આ 9 દિવસના પ્રથમ દિવસે ખરેખર બહુ સારો દિવસ પસંદ કર્યો માનનીય મુખ્યમંત્રીની વિજયભાઈ રૂપાણીની સરકારે. સાચું શિક્ષણ હશે, ગુણવત્તાવાળું શિક્ષણ હશે, એ તાલુકો કે એ જિલ્લાનો કે એ સમાજનો ઓટોમેટિક જ ઝડપી વિકાસ થવાનો છે. આજે શિક્ષણના ક્ષેત્રે વાત કરું તો આખા ગુજરાતમાં આપણો નર્મદા જિલ્લો પણ આવી જાય. ઇન્ટ્રેલ ગામોમાં પણ પ્રાથમિક શાળાના પાકા ઓરડા બનાવ્યા છે. આજે નર્મદા જિલ્લા માટે આપણા ગૌરવનો દિવસ કહેવાય કે આજે સાગબારા તાલુકો છેવાડાનો તાલુકો ગણાય પણ વિકાસના દૃષ્ટિએ અગ્રેસર તાલુકો હું માનું છું અને તેમાં શિક્ષણમાં ખૂબ આગળ વધી રહ્યો છે સાગબારા તાલુકો. તો આજે સેલંબા મુકામે જે એક શિક્ષણનું હબ બની રહ્યું છે ત્યાં છોકરીઓની હોસ્ટેલ હતી, ગર્લ્સ હોસ્ટેલ, હવે સાથે બોયઝ હોસ્ટેલની જરૂર હતી. અહીંયા સરકારી માધ્યમિક સ્કૂલ છે અને આપણે જે બિલ્ડિંગમાં અહીંયા ઊભા છે કે અહીંયા આપણે પ્રયોગશાળા આઈસીટી લેબનું આજે અહીંયા આપણે ઉદ્ઘાટન કર્યું છે. એ શાળામાં 6 થી 12 ધોરણ સુધીના બાળકો અહીંયા અભ્યાસ કરે છે. આ કેટલી મોટી સરકારની મોટી ભેટ કહેવાય. તો આ લેબનું ઉદ્ઘાટન કર્યું, એ ઉપરાંત બોયઝ હોસ્ટેલનું પણ આજે લોકાર્પણ કર્યું, પ્રાથમિક શાળાના ઓરડા જે ઘટે છે એ ઓરડા પણ ખાતમુહૂર્ત કર્યા. આમ આજે શિક્ષણને ખૂબ મોટી ભેટ આપી છે. 20 કરોડ જેટલા ખર્ચ કરીને સરકારે અલગ અલગ હોસ્ટેલ સહિત અલગ અલગ શિક્ષણને લગતી જે પણ જે જરૂરી છે એવી સુવિધા પૂરી પાડી છે. એના માટે હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.